પડેલા હોય છે જેમ કે બેક્ટેરિયા કે કેટલીકલી અને પ્રજીવો ઈ કેના હોય છે તો કે એકકોષીના અથવા તો બહુકોષીય જીવો જેવા કે લીલ અને ફૂગ એટલે જો લીલ છે બે માં હોય અમુક લીલ છે એકકોષી હોય અને અમુક લીલ છે ઈ તો કે બહુકોષીય હોય છે અને બીજું ફૂગ કેમાં આવશે તો કે બહુકોષો એટલે વિવિધ કોષો વાળો હવે ક્યાં રહે છે ઈ પ્રશ્ન થાય છે તો મેં અહીંયા લખેલું છે કે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે તો કે તે બરફીલી ઠંડી થી ગરમ પાણીના જરા મિશ્રણ તથા રણ થી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પર્યાવરણમાં અને મનુષ્ય અને પ્રાણીઓમાં પણ રહે છે એટલે કે આ વાયરસ ની મનુષ્યમાં રહે છે પ્રાણીમાં પણ રહે છે ને આ પર્યાવરણમાં પણ તો કે રહે છે બરાબર હવે પછી અહીંયા કીધેલું છે કે ક્યાં રહે છે તો કે તે બરફીલી ઠંડી થી ગરમ પાણીના જરા તથા રણ થી દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે પ્લસ ક્યાં રહે છે તો કે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ રહે છે કેટલાક સૂક્ષ્મ જીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે હવે કેટલાક સૂક્ષ્મ જીવો છે શું હશે તો કે બીજા સજીવ ઉપર આશ્રિત એટલે કે આધાર રાખતા હોય છે જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે હોય છે કે જે બીજા સજીવ ઉપર આધાર રાખતા નથી અમીબા જેવા સૂક્ષ્મ જીવ એકલા રહેતા હોય છે અમીબા છે જે પાણીમાં ઘણીવાર અલગ પ્રકારનો ગોળ ગોળ આકાર રહેલો હોય હવે અમીબા છે એનો કોઈ આકાર સ્પેશિયલ હોતો નથી જેમ કે મેં ધરેલું છે પીએ જાતના તો કે અમીબા છે તો પાણીમાં છે એ તરતા હોય છે જોવા મળે છે બરાબર એટલે અમીબા હોય છે એનો કોઈ તો કે આકાર હોતો નથી તે પોતે પોતાની રીતે આકાર મેળવી શકે છે અમીબા જેવા સૂક્ષ્મ જીવો એકલા રહેતા હોય છે એક કોઈ ઉપર આધાર રાખતા નથી જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે જે સમૂહ વાળો ભીડવાળી વસ્તી હોય ત્યાં તો કે રહે છે બરાબર હવે એના પછી છે તો કે સૂક્ષ્મ જીવો અને આપણે આપણે અને સૂક્ષ્મ જીવોને તો કે શું આપણે શા માટે છે કે આપણે કનેક્ટેડ છે બરાબર સૂક્ષ્મ જીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હવે આપણે એમ થાય સૂક્ષ્મ જીવો આપણે નુકસાન કરશે કે નહીં એટલે પાટું નામ છે કે મિત્ર છે કે શત્રુ છે તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે તો કેટલાક છે એ કેવા હોય છે તો કે હાનિકારક અને કેટલાક છે એ કેવા હોય છે તો કે આપણે છે એ તો કે રોગ છે એ એનો આપણે ભોગ બનાવી દેવા હોય છે બરાબર હવે એના પછી આપણે જોઈએ ઉપર છે ઉપયોગી સૂક્ષ્મ જીવો શા માટે આપણે ઉપયોગી છે એ જોઈએ સૂક્ષ્મ જીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે હવે આપણે એમ સૂક્ષ્મ જીવોનું શું કામ છે બરાબર તેનો ઉપયોગ દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે જો આપણે જ્યારે છે ને આપણે દહીં છે એ મેળવતા હોઈએ છીએ એમાં જેને આઠવાડ નાખે ને તો ત્યારે એની અંદર બેક્ટેરિયા પણ પડી ગયા હોય તો જે છે તો કે દહીં જામે બાકી દહીં છે જામતું નથી બરાબર હવે જો નીચે પીળી લાઈન માં આપણે છે પ્રાચીન કાળથી સૂક્ષ્મ જીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે થાય છે બરાબર આલ્કોહોલ જે બનાવે છે એમાં તો કે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ પ્રાણી અને અવશેષો આ બધી એમાં તો કે સમાવેશ થાય છે તેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે એટલે કે આ બધી છે કે જે શાકભાજીની છાલ છે પ્રાણીના અવશેષો છે એનું વિઘટન તો થાય છે પણ પ્લસ શું થાય છે કે ફાયદાકારક છે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા એટલે કે દવાઓ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે તો કે આજે બેક્ટેરિયા છે દવામાં પણ કામ લાગે છે પ્લસ કે જમીનમાં છે નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું હોય છે તો નાઇટ્રોજનનું સ્થાપન થાય અને જમીન છે એની ફળદ્રુપતા તો કે વધી જાય છે અને ફળદ્રુપ જમીન હોય તો એમાં સારો પાક એવો છે એ આપણે મેળવી શકીએ છીએ હવે આજે આપણે આ લેસન છે અહીં સુધી રાખીએ હવે પછીનું જે બાકીનું લેસન છે એ નેક્સ્ટ વીક